चेप्टर 10 આપણે 10 સુધી ભણી ગયા હતા, હવે આપણે આજે ચેપ્ટર 11 ભણવાની શરૂઆત કરવાની છે. તો બધાય આપણી હિન્દીની બુક છે એમાં ચેપ્ટર 11 કાઢશે, હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. જો વિદ્યાર્થીઓ, આપણો 11મો પાઠ છે તિરંગા ઝંડા. તિરંગો આપણે જે ઝંડો આપણો રાષ્ટ્રધ્વજ છે તેને આપણે કહીએ છીએ, એ બધાને ખ્યાલ છે. એ આપણે પાઠ આપેલો છે, એનાનો અમથો એ આપણે પહેલાં સમજવાનો છે અને પછી એનો નાનો અમથો સ્વાધ્યાય આપેલો છે. પહેલાં અહીંયા આપણને આપેલું છે, તમારે અત્યારે સમજવાનું છે ને પછી હું લખાવું એ પ્રમાણે લખવાનું છે. અહીંયા આપણને આપેલું છે પહેલાં કે યહ કિસકા ચિત્ર હે. શું આપેલું છે, શું કહે છે કે આ કોનું ચિત્ર છે? તમને બધાને ખબર છે કે આ કોનું ચિત્ર છે. આ આપણા રાષ્ટ્રધ્વજ, આપણે જે રાષ્ટ્રધ્વજને ઓળખીએ છીએ ને આપણને બધાને ખબર છે કે આપણો રાષ્ટ્રધ્વજ કેવો હોય, આપણે તેને તિરંગો પણ કહીએ છીએ. ઝંડો આપણે જે કહીએ છીએ તે. તો કે આ રાષ્ટ્રધ્વજનું ચિત્ર છે. યહ તિરંગે ઝંડે કા ચિત્ર હે. આ તિરંગા ઝંડાનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? તો કે તિરંગો ઝંડાનું ચિત્ર છે. ત્રણ રંગોનો બનેલો છે એટલે આપણે તેને તિરંગા જેવું કહીએ છીએ. ત્રણ કલર અંદર આપણને દેખાય છે. યહ સ્વતંત્ર આઝાદ ભારત કા ઝંડા હે. શું કહે છે? યહ સ્વતંત્ર ભારત કા ઝંડા હે. સ્વતંત્ર એટલે કે આઝાદ ભારત કા ઝંડા હે. તો કે 15મી ઓગસ્ટે આપણે તેની ઉજવણી કરતા હોઈએ છીએ. આપણો 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો હતો એટલે આપણે તેની ઉજવણી કરતા હોઈએ છીએ. સ્વતંત્ર આઝાદ ભારત કા ઝંડા હે. સ્વતંત્ર છે એટલા માટે. યહ હમારા રાષ્ટ્રધ્વજ છે. આ છે જે આપણો રાષ્ટ્રધ્વજ છે. ઇસમે તીન રંગ હે. તો કે આમાં ત્રણ રંગ આપેલા છે. તમને બધાને ખબર છે કે આમાં ત્રણ રંગ આવેલા હોય છે, પછી એમાંથી 4, 5, 6 રંગ ન થાય. ત્રણ એટલે ત્રણ રંગ જ તમને અહીંયા પટ્ટામાં આપેલા છે. તો કે ઉપર કેસરી સૌથી ઉપર છે જે આપણો રાષ્ટ્રધ્વજ તમને અહીંયા આપેલો છે, એમાં સૌથી ઉપરનો જે પટ્ટો આવેલો હોય છે તેમાં કયો રંગ આપેલો હોય છે? તો કે કેસરી રંગ. કયો રંગ? કેસરી રંગ એટલે કે કેસર જેવો રંગ. પછી બીચ મેં સફેદ ઓર નીચે હરા. બીચ એટલે કે વચ્ચે, વચ્ચે જે રંગ આવેલો હોય છે તે કેવો હોય છે? તો કે સફેદ રંગ. અને નીચે જે છે તે હરા એટલે કે લીલો રંગ. સૌથી ઉપરનો જે પટ્ટો છે, ત્રણ પટ્ટા આપણા રાષ્ટ્રધ્વજમાં આપણને દેખાય છે, એમાં સૌથી ઉપરનો પટ્ટો છે તેમાં કેવા કલર હોય છે? તો કે કેસરી કલર રંગ હોય છે. પછી બીજું જે આપેલો હોય છે પટ્ટો, તેમાં સફેદ રંગ આપેલો હોય છે. અને સૌથી નીચેનો ત્રીજો જે પટ્ટો હોય છે તે આપણને લીલા કલરનો દેખાય છે. તીન રંગો કે કારણ હી ઉસે તિરંગા કહેતે હે. આપણા રાષ્ટ્રધ્વજ છે એમાં ત્રણ રંગ છે એટલા માટે તેને આપણે તિરંગો કહીએ છીએ. સફેદ રંગ કે પટ્ટે મેં એક નીલે રંગ કા ચક્ર હે. ત્રણ પટ્ટા આપેલા છે, એમાં જે સૌથી વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે, સૌથી વચ્ચે જે સફેદ કલરનો પટ્ટો આપેલો છે એમાં જે વચ્ચે આપણને શું છે? તો કે એક નીલે એટલે કે વાદળી રંગનું ચક્ર આવેલું છે. તમને બધાને ખબર છે કે આપણા રાષ્ટ્રધ્વજમાં સૌથી વચ્ચે જે છે તે એક વાદળી રંગનું ચક્ર આપેલું હોય છે.
उसे अशोक चक्र कहते हैं। ते चक्र आपेलु छे तेने शुं कहेवाय? अशोक चक्र। 15 अगस्त और 26 जनवरी को हम तिरंगा झंडा फहराते हैं। तो के 15 अगस्त એટલે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી અમે તિરંગા ઝંડાને ફરકાવીએ છીએ, એટલે કે આપણે તેની ઉજવણી કરીએ છીએ। આપણને બધાને ખ્યાલ છે કે 15મી ઓગસ્ટ આવે અને 26મી જાન્યુઆરી આવે ત્યારે આપણે તેની ઉજવણી કરીએ છીએ। તિરંગા હમારે દેશ કી શાન હે? શું છે તિરંગો? તિરંગો છે ઝંડો, જે આપણો રાષ્ટ્રધ્વજ, તે અમારે એટલે કે આપણા દેશની શાન એટલે કે ગૌરવ, આપણા દેશનું ગૌરવ છે। શું છે? ગૌરવ। રાષ્ટ્રધ્વજ છે આપણો તિરંગો, તે આપણા દેશનું ગૌરવ છે। હમે અપને ઝંડે કા સમ્માન કરના ચાહીએ, આપણે છે તે આપણો રાષ્ટ્રધ્વજ છે, જે તિરંગો ઝંડો આપણે તેને કહીએ છીએ, એનું આપણે સન્માન એટલે કે આદર માન આપણે તેને કરવું જોઈએ। આપણે 15મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરી આપણે તેનું સન્માન કરીએ છીએ, આપણે તેને સલામી આપતા હોઈએ છીએ, એટલે કે આપણે તેનું આદર અને માન આપવું જોઈએ, તેનું અપમાન કરવું જોઈએ નહીં, પણ તેને આપણે સન્માનિત એટલે કે આદર ને માન આપવું જોઈએ, તેમ આપણને આ પાઠમાં કહેવા માંગે છે। સમજાણું તમને બધાને? આપણા રાષ્ટ્રધ્વજની વાત આપણને અહીંયા, ઝંડાની તિરંગાની વાત આપણને અહીંયા કરવામાં આવી છે, બધાને સમજાણું હશે। હવે તમને અહીંયા નીચે સ્વાધ્યાય આપેલો છે। શું આપેલું છે? સ્વાધ્યાય। આપણો પાઠ પણ નાનો હતો અને સ્વાધ્યાય પણ સાવ નાનો જ છે, તે અહીંયા તમને આપેલો છે। સ્વાધ્યાયમાં શું આપેલું છે? તો કે કોષ્ટક સે સહી વિકલ્પ ચુનકર ખાલી જગ્યા ભરીએ। ખાલી જગ્યા પૂરવાની છે અને કોષ્ટક એટલે બાજુમાં આપેલા છે, એમાંથી શોધીને જ આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો જુઓ, હવે આપણે ખાલી જગ્યા જોવાની છે। અત્યારે હું જે પ્રમાણે ખાલી જગ્યા કરાવું એ પ્રમાણે તમારે આપણી બુક છે તેમાં જ લખવાની છે। તો પહેલું છે કે હમારે રાષ્ટ્રધ્વજ મે ખાલી જગ્યા રંગ હે, તો કોષ્ટકમાં આપેલું છે કે 2 અથવા 3। તો શું આવે? પહેલી ખાલી જગ્યામાં 3, પહેલી ખાલી જગ્યામાં લખવાનું છે 3, કેટલા? 3। બધાએ અત્યારે મારી સાથે સાથે લખતું જવાનું છે, આપણી જૈનદીની બુક છે તેમાં, સમજાઈ ગયું? પછી બીજું આપેલું છે, તિરંગે ઝંડે કે બીચ મે ખાલી જગ્યા રંગ હે, તો શું આવે? તિરંગો ઝંડો છે એમાં સૌથી વચ્ચે કયો રંગ આવેલો હોય છે? તો કે સફેદ રંગ। તો શું આવશે બીજી ખાલી જગ્યામાં? સફેદ। બધાએ બીજી ખાલી જગ્યામાં લખવાનું છે સફેદ। પછી ત્રીજું આપેલું છે કે તિરંગા હમારે દેશ કી ખાલી જગ્યા હે, તો શું આવે? શાન કે શર્મ? તો શું આવે? શાન। ત્રીજી ખાલી જગ્યામાં આવશે શાન। પછી ચોથું આપેલું છે, સફેદ રંગ કે બીચ મે ખાલી જગ્યા હે, તો શું આવશે? સુદર્શન ચક્ર કે અશોક ચક્ર? તો શું આવશે? અશોક ચક્ર। તો ચોથામાં તમારે લખવાનું છે અશોક ચક્ર। આ રીતે લખી નાખવાનું છે ચોથામાં અશોક ચક્ર। પછી પાંચમું આપેલું છે, તિરંગા ખાલી જગ્યા દેશ કા ઝંડા હે,
तो शुं आवशे भारत। भारत आवशे पांचमा मां आ रीते भारत लखवानुं छे। लखी नाख्यु बधाए। હવે આપણે આ પાઠ સમજ્યા અને અત્યારે ખાલી જગ્યા લખી, એટલે કે સ્વાધ્યાયમાં આપણને જે ખાલી જગ્યા આપી છે તે હવે તમારે હોમવર્કમાં શું લખવાનું છે, તો કે આ પાઠ 11 આપણે જે ભણ્યા એ આખું લખવાનું છે, જે આ કવિતા આપણને જે આપે છે એટલે કે પાઠ જેવું આપેલું છે તે લખવાનો છે અને સ્વાધ્યાય લખવાનો છે। સમજાઈ ગયું એટલું કરવાનું છે અને બાજુમાં આવો રાષ્ટ્રધ્વજ પણ તમારે દોરવાનો છે। સમજાઈ ગયું, આવો આમ તો દોરી નાખવાનો અને આ લખી નાખવાનું છે અને આ સ્વાધ્યાય, આટલું તમારું હોમવર્ક છે। એકવાર રફ બુકમાં કરવાનું છે। શેમાં? રફ બુકમાં। આમાં કાંઈ કરવાનું નથી, આમાં ખાલી આપણે અત્યારે સ્વાધ્યાય લખાવ્યો અને ખાલી જગ્યા લખાવી એ જ લખવાની હતી, ને બીજું આખું છે તે રફ બુકમાં કરવાનું છે। કેટલી વાર? એકવાર લખવાનું છે। સમજાઈ ગયું? એકવાર લખીને અને બધાએ ફરજિયાત લખવાનું છે અને લખીને ફોટો પાડીને તમારે મોકલવાનું રહેશે। સમજાઈ ગયું? આટલું તમારે કરવાનું છે અને પછીનું છે તે આપણે આગળના લેક્ચરમાં જોશું।